જૈન વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોત વિદ્યાલય પાસુદરાના ઓનલાઈન પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7ના ગણિતમાં પૂર્ણાંક સંખ્યાઓ ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યામાં કંઈક આપણે ગુણાકારની પૂર્ણાંક સંખ્યાઓ જોઈ હતી, એના ગુણધર્મો જોયા હતા, બરાબર છે. ચાલો ત્યાંથી આગળ જઈએ. હવે એ જ પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મો વિશે થોડોક વધારે ચર્ચા કરવી છે, તો એ ટોપિક આવ્યો છે. હવે એમાં છે ગુણાકાર વિશે સમૃદ્ધતા. મિત્રો, સમૃદ્ધતા એટલે શું હશે કે એની સાથે બંધ બેસે છે, જે તમને જવાબ મળે છે એ બંધ બેસતો જવાબ મળે છે કે નહીં એ ખાસ જોવાનું છે. તો જુઓ, તો આપણે કંઈક ચર્ચા કરી હતી કે ભાઈ ઋણ સંખ્યાનો ઋણ સંખ્યા સાથે ગુણાકાર થાય તો ધન જવાબ આવે છે. તો એ જ થયું છે કે 20, 50, 100 થયા તો જવાબ તમારો ધન મળે છે. તો એનું નામ આપ્યું છે એ જવાબ પૂર્ણાંક છે. તો એવું જ થાય છે ને કે તમને જે સંખ્યા મળશે એ પૂર્ણાંક જ મળવાની છે. કેમ સર? પૂર્ણાંકમાં બધું આવી જાય છે, ઋણ પણ આવે, ઝીરો પણ આવે, ધન પણ આવે, બધી સંખ્યાઓ આવે છે. જો આ બધી સંખ્યાઓ આવતી હોય તો એનો મતલબ એવો થયો કે આ બધાનો ક્રિયા કરતા, ગુણાકાર કે ભાગાકાર કરતા તમારા જવાબ બધા જ કેવા મળશે? પૂર્ણાંક જ મળશે. આ બધાનો જવાબ કેવો આવે? પૂર્ણાંક. કરીએ, જુઓ, 12 × 30 એટલે 12 તરી કરાય, પાછળ શૂન્ય મૂકી દેવાય, તો 12 તરી 36 એટલે 360 થાય છે. માઇનસ પ્લસ માઇનસ થશે, તો સર આ -360 એ તો પૂર્ણાંક જ છે ને. પછી અહીંયા સર ઉલટો આપ્યું છે, જુઓ તો આ ક્રિયાને ઉલટો લઈ દીધી છે. જે પહેલા 30 લીધા હતા એ પછી લીધેલા છે, 12 પહેલા હતા, 12 પછી હતા એ પહેલા લીધેલા છે. તો આનો જવાબ એવો જ બનશે ને, 12 તરી 36 360 જ બને છે, પણ કેવા? ઋણ 360. તો એ પણ પૂર્ણાંક જ છે ને. તો વાત એ થાય છે મિત્રો કે બધી પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી માટે એ ગુણ્યા બી કરશું, ગુણાકાર કરીશું એનું, તો તમને ગુણાકાર કેવો મળશે? હંમેશા પૂર્ણાંક જ મળશે, બરાબર છે. ખાસ યાદ રાખીશું આપણે પૂર્ણાંક માટે. ત્યાર પછી એમાં ક્રમનો ગુણધર્મની વાત કરીએ. હમણાં કેમ હમણાં ક્રમ બદલાયો હતો કે પહેલા 3 પછી 4 લીધા છે, એ રીતે પહેલાં તમે 4 લખીને ગુણાકાર કરશો તોય તમારો જવાબ તો કેવો રહેશે? -12 જ રહેશે, બરાબર છે. તો આ ખાસ સમજીશું, યાદ રાખીશું આપણે કે ગુણાકાર માટે જે ક્રમનો ગુણધર્મ છે ને, એના માટે ગુણાકાર માટે ગુણધર્મ જે છે એના માટે એમ કહે છે કે સમક્રમી છે ગુણાકાર. પૂર્ણ સંખ્યા માટે સમક્રમી છે અને પૂર્ણાંક સંખ્યા માટે સમક્રમી છે. ક્રમ ભલે બદલતા તમે, તમારો જવાબ બદલાશે નહીં. ખાસ યાદ રાખીશું મિત્રો, ક્રમ બદલાય છતાં પણ જવાબ ન બદલાય. એનું ઉદાહરણ જોઈ લઈએ ને. ચાલો ને, પહેલા 30 હતા પછી 12 લ્યો, તો 12 તરી 36 એટલે 360 થવાના છે, પણ કેવા? ઋણ. કેમ? તો કે માઇનસ પ્લસ માઇનસ. અહીંયા 12 તરી 36 360 થાય, પણ પ્લસ માઇનસ માઇનસ એટલે કે સર જુઓ તો બેને જવાબ તો સેમ જ મળે છે. એટલે કે આ બે કેવા થાય? તારણ તરીકે બે સેમ ટુ સેમ થાય. તમે એને આમ લખી શકો કે -30 × 12 બરાબર 12 × -30. યાદ રહી ને? ઓકે, સરસ મજાનું યાદ રાખીશું આપણે. જો અહીંયા આપેલું છે 15 × 10 હતા એને ઉલટાવી દીધા, 10 × 15 કરી આપ્યા છે, તો જવાબ તમારો સેમ જ રહેશે. તો આ પહેલો આપણો ટોપિક બીજો પૂરો થયો કે ભાઈ જ્યારે પણ ગુણાકાર કરીશું એનો તો એનો ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે. મતલબ ક્રમ બદલતા ગુણાકાર બદલાતો નથી, જવાબ તમારો બદલાશે નહીં. તો આ ખાસ યાદ રાખીશું, એ ગુણ્યા બી બરાબર બી ગુણ્યા એ કરો, તમે ક્રમ બદલાવો તો વચ્ચે બરાબર છે, જવાબ કેવો રહેશે? સેમ ટુ સેમ રહેશે. ત્યાર પછી આપણો ટોપિક છે કે શૂન્ય વડે ગુણાકાર. કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણીશું આપણે, તો શૂન્ય વડે ગુણ્યા પછી શું મળે છે આપણને? તો સર શૂન્ય વડે ગુણ્યા પછી કાંઈ મળતું કાંઈ નથી બીજું, પરંતુ સર શૂન્ય થઈ જ જઈશ. જુઓ તો કે કોઈ પણ પૂર્ણ સંખ્યાને શૂન્ય વડે ગુણવામાં આવે તો તેનો જવાબ કેવો આવશે? શૂન્ય જ આવશે. સર પછી ઋણ પૂર્ણાંક હોય અને શૂન્ય વચ્ચેનો ગુણાકાર જુઓ, ગમે તે હોય, આ ઋણ છે કે શૂન્ય છે, ધન હોય કે ઋણ હોય, શૂન્ય સાથે ગુણાકાર કરતા જવાબ કેવો મળે? શૂન્ય. તો આનો જવાબ ઝીરો મળશે, આનો જવાબ ઝીરો મળે. એનો મતલબ એવો થયો કે ઋણ પૂર્ણાંક સંખ્યા વચ્ચે શૂન્ય આવે ને તો જવાબ તમારો કેવો મળે? શૂન્ય. તો જુઓ આપેલું જ છે એનો ગુણધર્મ કે કોઈ પણ આંકડો હોય શૂન્ય સાથે ગુણશો તો જવાબ કેવો બનવાનો છે? શૂન્ય જ બનવાનો છે. એટલા માટે કીધું છે કે આપણે જાણીએ છીએ કે આ જે સંખ્યા જે છે શૂન્યવાળી, એ સંખ્યા કેવી છે? તટસ્થ સંખ્યા છે ને. કોના માટે તટસ્થ છે એ? તટસ્થ સંખ્યા કઈ છે? એક એ ગુણાકારમાં પૂર્ણ સંખ્યા માટે તટસ્થ છે. તો ખાસ એને યાદ રાખીશું આપણે કે એકડો છે, એકડો આ પૂર્ણ સંખ્યા માટે તટસ્થ. એટલે કે તમે કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણો તો સંખ્યા મૂળ પોતાનો જવાબ બને. એટલે કે 8 ને 1 વડે ગુણો તો 8 જ બને, 5 ને 1 કરો તો 5 વડે, 4 ને 1 વડે ગુણો તો 4 જ બને, પણ નિશાની ખાલી બદલાશે. કેમ? 4 ઋણ હતા તો માઇનસ પ્લસ માઇનસ થઈ જાય છે, અહીંયા પણ -6 થશે, અહીંયા -5 બનશે. તો આવી રીતે યાદ રાખીશું કે ગુણાકાર માટે 1 જે છે એ તટસ્થ છે, બરાબર. સર પૂર્ણ સંખ્યા માટે જ નહીં, ખાલી
પૂર્ણાંક સંખ્યા માટે તટસ્થ છે, મતલબમાં સર બધી સંખ્યા માટે એક કેવો છે, તટસ્થ છે, ધન અને ઋણ બંને માટે. તો એ આપેલું છે કે એને એક વડે ગુણો કે એકને એ વડે ગુણો, તો જવાબ તમારો એ જ આવશે. જો એકને તમે પાંચ વડે ગુણો તો પાંચ જ આવે ને, કે પાંચને એક વડે ગુણો તોય પાંચ આવે છે. તો આ ખાસ યાદ રાખીશું. તો એના માટે નીચે આપણને એ સમજાવે છે કે ઝીરો ઝીરો છે એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે. આવું બ્લુ હાઇલાઇટ જેટલું કરેલું હશે એ બધી જ બ્લુ લાઈનો આપણે ખાસ યાદ રાખીશું અને ટીક કરીશું કે ઝીરો છે એ સરવાળા માટે કેવી છે, તટસ્થ છે. તો એક છે એક એ ગુણાકાર માટે તટસ્થ છે, ઝીરો સરવાળા માટે, એક ગુણાકાર માટે. જો અહીંયા પેલું વિધાન આપણે એવું આપણે આગળ વાત થઈ હતી, કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા શોધવી હોય તો એને માઇનસ એક વડે ગુણો, મતલબમાં એ સંખ્યાને નિશાની બદલી નાખો તો એની મળી જશે વિરોધી સંખ્યા. અહીંયા છ એકા છ માઇનસ માઇનસ પ્લસ, તેર એકા તેર માઇનસ પ્લસ માઇનસ થશે, પચીસ એકા પચીસ પણ માઇનસ માઇનસ ધન થશે ને, અઢાર એકા અઢાર માઇનસ પ્લસ માઇનસ થશે. જો બે વખત ઋણ છે તો નીકળી જાય, એક વખત છે તો રહેશે, બરાબર. ગુણધર્મોનો ઉપયોગ એવું કંઈક કે છે. તો એ જોયું, ત્યાર પછી આપણે જોવાનું છે જૂથનો નિયમ. સર જેવું આપણે પૂર્ણાંક સંખ્યામાં જૂથ બનાવતા હતા અને સાદી ક્રિયા કરતા હતા ગુણાકારની, એ જ ક્રિયા અહીંયા તમે ગુણાકાર માટે પણ કરી શકો છો જૂથ બનાવીને. તો સરસ મજાનું અહીંયા ઉદાહરણ પણ આપેલું છે કે જ્યારે એ ગુણ્યા બી કરીશું આપણે, આમ જૂથ કરીએ, એ ગુણ્યા બી કરીને સી કરીએ, ત્રીજો લઈએ, અથવા તો મારે આ બેને જૂથમાં લેવા છે તો હું એને અલગ રાખું ને, તો બી ગુણ્યા સી લઈ લ્યો, બરાબર છે. તો આ બની, મતલબમાં જવાબ કેવો રહેશે, સમાન. તમે જૂથ બદલશો તો એ જવાબમાં કોઈ ફેર પડશે નહીં. જુઓ તો પહેલાં જૂથમાં ત્રણને બે લીધેલા છે, પછી ગુણ્યા પાંચ કરો તો એ જવાબ તમારો ત્રીસ ધન જ રહી છે. અહીંયા હવે આ બેને જૂથમાં લીધા એટલે કે બે ગુણ્યા પાંચને, તો એનો ગુણાકાર કરતાં જવાબ તો તમને ધન જ મળે છે ને. તો એ કહેવા માંગે છે કે જૂથમાં તમે બીને સી લ્યો કે એ અને બી લ્યો, ગુણાકાર કરતાં જવાબ તમને કેવો મળે છે, સેમ ટુ સેમ સમાન મળશે. તો એ ગુણધર્મની ચર્ચા કરીએ અને એના અલગ અલગ ઉદાહરણો આપેલા છે, એના ઉદાહરણો પણ જોવાના છે તમારે. ત્યાર પછી જોવાનું છે વિભાજનનો ગુણધર્મ. વિભાજન થાય એટલે કે ભાગ પડે. સર કઈ રીતે ભાગ પડે, એટલે કે માનો કે કોઈ સંખ્યા જે છે એ તમને આવી રીતે આપેલી છે, કૌંસની બહાર ગુણાયેલી છે, વચ્ચે નિશાની ગુણાકારની છે, જો ન હોય એનો મતલબ સમજવાનો કે એની સાથે ગુણાયેલી છે. જો અહીંયા આપેલું છે કે સોળ છે એ આમ આપેલું હોય તમને, દસ વત્તા બે આપે તો એનો મતલબ શું થાય કે સોળ આની સાથે પણ ગુણાશે અને સોળ બે સાથે પણ ગુણાશે, બે સાથે એમ, એટલે કે સોળ ગુણ્યા દસે થાય, વચ્ચેની નિશાની મૂકવાની, અને પછી સોળ ગુણ્યા બે પણ થશે. તો સોળ ગુણ્યા દસ એટલે એકસો સાઠ અને સોળ ગુણ્યા બે એટલે બત્રીસ. કરો તો સર સરવાળો, તો સાઠ ને ત્રીસ નેવું અને એકસો ને બાણું થશે. સર અહીં એવું થાય ને, જુઓ તો ગણો તો, દસ ને બે બાર, તો સોળ ગુણ્યા બાર કરવા દેશો ને તો એકસો બાણું જ મળશે, પણ આપણે એને ક્રિયા દ્વારા છૂટો પાડ્યો, બરાબર છે, વિભાજન દ્વારા. તો એને કહેવાશે વિભાજનનો નિયમ. અહીંયા અલગ અલગ વિભાજન સૂત્ર આપણને આપેલા છે. આ પહેલું ઉદાહરણ હતું, બીજું ઉદાહરણ છે, ત્રીજું ઉદાહરણ છે. બધા જ ઉદાહરણો મિત્રો જેટલા પણ ગુણધર્મમાં આવે છે એ આપણે લખીને કરીશું, બરાબર છે. ક્રિયાઓ કરતા દઈશું અને સાદુરૂપ આપતા દઈશું, તમારે લખવાનું છે તમારી બુકમાં, જેના કારણે શું થાય કે આપણે ગુણધર્મોને વધારે સારી રીતે સમજી શકીએ, પ્રેક્ટિસ કરી શકીએ. ઉદાહરણ આપેલું છે બે અને સાત જૂથમાં છે, આગળ ચાર ગુણાયેલો છે, તો ચાર છે ને પહેલાં આનું સાદુરૂપ આપીને કરો જવાબ. જુઓ તો આ બેનું સાદુરૂપ આપ્યું તો પાંચ મેળવશે, ચારને પાંચ વડે ગુણો જવાબ કેટલો મેળવો, માઇનસ વીસ. આ જ પ્રક્રિયાને આપણે જૂથમાં જોશું, છૂટા પાડીને જોઈએ. આ બેનું સાદુરૂપ આપીને કર્યું તો આ મળે છે, પરંતુ જો સાદુરૂપ આપણે નથી આપવું એનું તો કે સર હું ચારને બે વડે ગુણીશ અને પછી ચારને સાત વડે ગુણીશ, પછી જવાબ લાવો. આ બેનું સાદુરૂપ આઠ થયું, આ બેનું માઇનસ અઠ્યાવીસ, તો જવાબ જુઓ તો કેવો મળે છે, માઇનસ વીસ જ મળ્યો ને. મતલબમાં સેમ ટુ સેમ તમે જૂથમાં લ્યો કે જૂથમાં ન લ્યો, જવાબ તમારો કેવો મળશે, સમાન. તો એટલા માટે આ વિધાન, બરાબર આ વિધાન આપણને કહેલું છે, તમે સાદુરૂપ આપો પછી એને જૂથ તરીકે સ્વીકારો, ક્રમનો ગુણધર્મ આપો તો પણ જવાબ કેવો રહેશે, સેમ ટુ સેમ. તો એ ઉદાહરણો આપેલા છે. ત્યાર પછી તો એનું આપણને સૂત્ર આપી દીધું છે કે જેને અંદર તમે લખો છો, અંદર લખવાથી શું થશે, તો કે સર બી પ્લસ સી જે અંદર હતા, બરાબર, એની સાથે કોઈ સંખ્યા ગુણી હોય તો એ સંખ્યા અંદર પણ ગુણાઈ જશે, એટલે આનો ગુણાકાર આની સાથે થશે ને આમની સાથે થશે, એટલે એ ગુણ્યા બી કહેવાશે ને પહેલાં તો, બરાબર, વચ્ચે નિશાની જે હોય એ પ્લસ કરો અને પછી આવશે એ ગુણ્યા સી. તો આવી રીતે તમે વિવિધ ગુણધર્મોનો ઉપયોગ કરીને
જોઈ શકો છો તમારા ટેક્સ્ટબુકમાં જ્યાં જ્યાં પણ ગુણધર્મો છે બધી જ જગ્યાએ આપણને એવી બ્લુ હાઇલાઇટ આપેલી છે. તો આ જે ઘાટા રંગનું જે આપેલું આ બધા જ ગુણધર્મો છે અને એને આધીન ઉપરની સાઈડ એ તો નીચે એના પ્રયત્ન તરીકે તમને કંઈ ને કંઈ એના ઉદાહરણ પણ પૂછેલા છે. તો એ પણ તમે ચકાસતા જાજો. હવે એ જ વસ્તુ બાદબાકીમાં આપી છે, જે સરવાળામાં આપેલી હતી એ આપણે જૂથવાળો ગુણધર્મ શેમાં જોવાનો છે, બાદબાકીમાં. કે જ્યારે અલગ સંખ્યા હોય, સંખ્યા કોઈ પણ હોય એમાં બાદબાકી આપેલી હોય તો શું કરશું સર? બાદ કરવાનું ને, આનો આની સાથે ગુણાકાર, પાછો પાછો આની સાથે. સર વારાફરતી ગુણાકાર તો કરવાનો જ છે, પણ વચ્ચે નિશાની કઈ આવશે? આ માઇનસની નિશાની આવશે, એ ગુણ્યા સી મૂકીએ આવી રીતે. તો એના પણ નીચે ઉદાહરણ આપણને આપેલા છે. ત્યાર પછી છે ગુણાકારને સરળ બનાવવા માટે શું કરવું જોઈએ? તો કે જ્યારે પણ આવા આડાવાળા ગુણાકાર હોય એને સરળ બનાવવા માટે એક જ ક્રિયા કરવાની, જે આંકડા તમને ખ્યાલ છે કે આમનું સાદુરૂપ આપતા ઝડપથી ગુણાકાર થઈ જશે, પહેલાં એનું સાદુરૂપ આપવાનું. એટલે સર ગુણાકાર આવડે કે ભાઈ 25 અને 4 એનો ગુણાકાર કરીએ, આપણે ઘડી આવડતા હોય તો 25 ચોક 100 તરત યાદ આવી જાય. એટલે કે પહેલાં આ બેનો ગુણાકાર કરવાનો, તો 100 થાય એને 37 વડે ગુણી દો તો થઈ જાય 3700. નહીંતર કેવું થશે કે આ બેનો ગુણાકાર કરવા જાઉં તો વાર લાગે, એને ગુણ્યા 4 કરેલા છે. તો એના કરતાં શોર્ટકટ રીત એ છે કે પહેલાં તો ઘડિયા સર આવડવા જોઈએ. ઘડિયા નથી આવડતા તો ગુણાકાર નહીં આવડે. તો આ બેનો ગુણાકાર મનમાં શોર્ટકટ યાદ એવો કે 25 ચોક 100 થાય છે, 100 × 37 એટલે 37 × 3700. તો આવા વિવિધ પ્રકારના તમે શોર્ટકટ લઈને પણ કરી શકો છો. મુખ્ય વસ્તુ છે મિત્રો ગુણાકાર, ઘડિયા જરૂરી છે. ઘડિયા આવડતા હશે તો આ આવડશે. તો એ ગુણધર્મ વિશે સમજાવે છે. હવે એમાં જ પાછો વિભાજનનો ગુણધર્મ લાગુ પાડેલો છે. તો એ ગુણધર્મને આધીન આપણને ઉદાહરણ આપેલા છે. તો પહેલું ઉદાહરણ પહેલાં આવી ગયું હતું, ત્યાર પછી અહીંયા બીજું ઉદાહરણ આપણને આપેલું છે. જૂથનો જ ગુણધર્મ વાપરેલો છે, 3 પદ છે બરાબર. આમાં દાખલાની ગણતરીમાં પૂછ્યું છે કે તમે કોને જૂથ તરીકે વાપરશો. તો આ બેનો ગુણાકાર કરો એની કરતાં 18 અને 10 કરીએ તો ઝડપથી થશે ને, 18 દાન 180. તો જુઓ ગુણાકાર દર્શાવ્યો છે આપણને 180 તરીકે. આ બેનો ગુણાકાર જૂથ પાડી દીધા, આ બેને એક જૂથમાં લઈ લીધા છે. બેનો ગુણાકાર એને ગુણ્યા 9 કરીશું, આ બેનો થશે 180. 180 × 9 એટલે 18 નવા કરવાના ને, 18 નવા થાય 162, પાછળ શૂન્ય લગાવી દો. તો આવા જ વિવિધ પ્રકારના છે. જુઓ તો 4 પદ આપ્યા છે તો પાડી દો જૂથ પાછા. તો અહીંયા પણ જૂથ પાડીને દેપા છે આપણને કે 2 અને 5 ને જૂથમાં લીધા છે બરાબર છે, અને બાકીના જે વધે છે એને જૂથમાં પાછા લઈ લો. આ બેનો ગુણાકાર કેટલો થાય સર? 5 × 2 = 10 થશે. તો −20 × 10 કેમ સર? ખાલી 10 એવા માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા છે અને એને ગુણ્યા હજુ 7 છે ને. તો કરો ગુણાકાર સર પાછો. તો કે 20 × 10 કરીશું તો 200 થઈ જાય, 200 × 7 કરીએ તો 7 × 2 = 14. તો આવી રીતે વિવિધ પ્રક્રિયા ઉદાહરણ આપણે ગુણધર્મ તમે લાગુ પાડશો તો જવાબ તમને મળશે. પણ સાદી ક્રિયામાં જરૂરી શું છે? નિશાની ખાસ જોવી જરૂરી છે. તો આ બધી જ ક્રિયાઓ એને આધીન ઉદાહરણ તમને આપેલા છે વિવિધ પ્રકારના. બીજા પછી ત્રીજું ઉદાહરણ પણ એવું જ છે. ચકાસવાનું સર કહેલું છે, ડાબી બાજુ બરાબર જમણી બાજુ ચકાસો, જો વચ્ચે બરાબરની નિશાની છે. તો એ ચકાસવા માટે આપણે શું કરવું પડે? તો કે બે બાજુના પદનું સાદુરૂપ આપવું પડે. આનું સાદુરૂપ આપવાનું, આમનું પણ સાદુરૂપ આપવાનું. તો જો બંનેના આપ્યા, પહેલાં તો આ કાઉન્સનું સાદુરૂપ છે, એમાં આ કાઉન્સનું છે અને આ કાઉન્સનું છે, વચ્ચે તો બરાબર તો છે જ. આમનું સાદુરૂપ શું થાય? પ્લસ માઇનસ માઇનસ, 13 માંથી 3 જાય તો કેટલા વધે? 10 વધે. એ 10 સાથે 30 ગુણાય તો કેટલા થશે? 300 થઈ જાય. એ 10 કેવા હતા? ધન હતા. એની સાથે ઋણ સંખ્યા ગુણાણી તો −300 થયા. તો આ બાજુ પણ −300 મળવા જોઈએ. જો અહીંયા ગણતરી કરેલી છે, આપણે તો શોર્ટકટ કર્યું સીધું, એટલે આ બેનો ગુણાકાર કેટલો થાય છે? 13 × 3 કરવાના ને, 13 × 3 = 39, 390 થશે ને. 13 × 3 = 39 એટલે 390 અને −300 આ બાજુ. 30 × 3 = 30 કેટલા થશે? 3 × 3 = 9 એટલે 30 × 3 = 90 થશે. માઇનસ માઇનસ પ્લસ થશે, આ વચ્ચે પ્લસની નિશાની તો છે જ. જો આવું થયું આ બાજુ, હવે પ્લસ માઇનસ પાછા માઇનસ, એટલે કે આ 390 માંથી આ 90 બાદ થશે તો કેટલા વધે છે? 300. આગળ કંઈક સર વાત કરી હતી આગળના લેક્ચરમાં કે ભાઈ પ્લસ માઇનસ કયા હોય તો માઇનસ જ થાય, મોટામાંથી નાના બાદ થાય. સર મોટા હતા ને, નાના બાદ કર્યા આટલા વધ્યા છે, પછી મોટાની નિશાની મૂકીએ છીએ. તો મૂકો −300. જુઓ તો સર આવ્યો બે બાજુ 300 300, એનો મતલબ એવો થયો કે જ્યારે ચકાસવાનું કે ત્યારે બરાબરની ડાબી બાજુનું સાદુરૂપ આપવાનું, જમણી બાજુનું સાદુરૂપ આપવાનું. સાદુરૂપ એક સાથે આપેલું છે, તમે ડાબા બરાબર જમણા કરીને સાદુરૂપ આપી શકો છો. એટલે કે આવી રીતે તમારે આમ લખવાનું કે ડાબી બાજુ બરાબર જે ડાબી બાજુનું પદ હોય એને એક જ વાર લખવાનું અને એનું સાદુરૂપ આપવાનું છે. 13 વત્તા −3, આવું કાઉન્સ છે મોટું,
આમનું સદરૂપ આપો બરાબર કરીને, એનો જે આન્સર આવશે એને પછી બીજી બાજુનું સદરૂપ આપવાનું. અહીંયા કેટલા થતા હતા? પ્લસ માઇનસ માઇનસ, એટલે લખીશું આપણે વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ કરીએ. માઇનસ ત્રીસ ગુણ્યા તેર માઇનસ ત્રણ એટલે દસ. હવે આ બેનો ગુણાકાર થાય છે માઇનસ ત્રણસો. સર આ તમને શું મળ્યું? આ ડાબી બાજુ મળી છે. ડાબી બાજુને કહેવાય લેફ્ટ હેન્ડ સાઈડ, એટલે ડાબી બાજુ. અને જમણી બાજુ હોય તો એને કહેવાશે રાઈટ હેન્ડ સાઈડ, એટલે આર એચ એસ. તો જમણી બાજુનું પણ સદરૂપ આ આપ્યું છે એ આપણે અહીંયા લખીશું એવી રીતે, બરાબર છે. તો આવી રીતે આપણે વિવિધ પ્રકારના ઉદાહરણો જોવાના છે. ત્યાર પછી ચોથું અને પાંચમું વિવિધ ઉદાહરણ છે, તો સ્વાધ્યાયની શરૂઆત કરીશું આપણે, બરાબર છે. અહીંયા આપણો ગુણધર્મો પૂરા થાય છે, ફરી એક વખત ગુણધર્મો બધા જોઈ જવાના છે. તો ફરી મળીએ નવા સ્વાધ્યાય સાથે. તો તમને વિડીયો ગમે છે લાઇક કરો છો, શેર કરી શકો છો અને સબસ્ક્રાઈબ કરી શકો છો. જય હિન્દ.